हेलो एवरीवन, सब्जेक्ट से मिडवाइफरी एनएम सेकंड ईयर। हवे आपने જોવાનું છે મિડવાઇફરી એટલે શું અને મિડવાઇફરીની અંદર શું શું આવે છે એ બધું આપણે જોશું। હવે પાયાનો જે બેઝનો ભાગ છે એ આપણે સ્ટાર્ટ કરશું। ડેફિનેશન મિડવાઇફરી, મિડવાઇફરી એટલે શું? એક એવી શાખા કે જેમાં સગર્ભાવસ્થાથી શરૂ કરીને ડિલિવરી પછીના 6 અઠવાડિયા કે 45 દિવસના સમયગાળાનું, એટલે કે સગર્ભાવસ્થાની શરૂ કરીને પરપ્યુરિયમ પીરિયડ સુધીના સમયનું જ્ઞાન આપવામાં આવે તેવી શાખાને મિડવાઇફરી કહેવામાં આવે છે। આ એક એવી શાખા છે કે જેમાં સગર્ભાવસ્થાની શરૂ મીન્સ કે પ્રેગ્નન્સીની શરૂઆત કરીને ડિલિવરી પછીના 6 અઠવાડિયા, જ્યારે બેબીનું બર્થ થાય ત્યાર પછીના 6 અઠવાડિયા કે 45 દિવસના સમયગાળાનું, એટલે કે સગર્ભાવસ્થાની શરૂ કરીને કે જ્યારે મધર પ્રેગ્નેન્ટ થાય ત્યાંથી શરૂ કરીને પરપીરિયમ પીરિયડ સુધીના સમયનું, પરપીરિયમ મીન્સ કે ડિલિવરી પછીનો જે 45 દિવસનો સમયગાળો છે તે સમયનું જ્ઞાન આપવામાં આવે તેવી શાખાને મિડવાઇફરી કહેવામાં આવે છે। આ ઉપરાંત તેમાં પ્રજનન તંત્રના અંગો મીન્સ કે રિપ્રોડક્ટિવ ઓર્ગનને રોગો અંગોનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે। આ ઉપરાંત પણ કે પ્રજનન તંત્રના અંગો મીન્સ કે જે રિપ્રોડક્ટિવ સિસ્ટમના જે પણ ઓર્ગન છે તેના રોગો વિશેનો જે સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે। ત્યાર પછી આવે છે ડેફિનેશન ઓફ મિડવાઇફ, આપણે ઉપર જોયું મિડવાઇફરી, અને ત્યાર પછી આવે છે આપણે ડેફિનેશન ઓફ મિડવાઇફ। મિડવાઇફ એટલે મિડવાઇફ કોને કહેવાય છે? મિડવાઇફ એક એવી વ્યક્તિ છે કે જે મિડવાઇફની પાયાની તાલીમ લીધેલ હોય, મિડવાઇફ ફરી અંગેનું માન્ય કાઉન્સિલિંગ રજિસ્ટ્રેશન હોય, સગર્ભાવસ્થાની શરૂ કરી પરપીરિયમ પીરિયડ સુધીનું જ્ઞાન ધરાવતી હોય, માતા અને બાળકની સંપૂર્ણ કાળજી રાખવા સક્ષમ હોય, સમાજને આરોગ્ય શિક્ષણ આપી શકે અને તંદુરસ્તીનું ધોરણ ઊંચું લાવી શકે તેને મિડવાઇફ કહેવામાં આવે છે। મિડવાઇફ કોને કહેવાય? મીન્સ કે જે પણ તમે એક નર્સ છો, એક મિડવાઇફ છો, એક મિડવાઇફ કેવી હોવી જોઈએ, કેને આપણે મિડવાઇફ કહી શકીએ? તો કે એને જે વ્યક્તિ છે મિડવાઇફ, જે વ્યક્તિ છે એ મિડવાઇફરીની એને પાયાની એટલે પહેલેથી છેલ્લે સુધીની બધી જાણકારી હોય, તાલીમ લીધેલી હોય, ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ। પછી મિડવાઇફરી અંગેનું માન્ય કાઉન્સિલિંગ સર્ટિફિકેટ હોય, જ્યારે પણ તમારો કોર્સ પૂરો થાય ત્યાર પછી એક સર્ટિફિકેટ આવે, એ કાઉન્સિલિંગ માન્ય હોય છે, એ સર્ટિફિકેટ હોય, રજિસ્ટ્રેશન થયેલું હોય એવી। પછી સગર્ભાવસ્થાથી શરૂ કરીને મીન્સ કે પ્રેગ્નન્સીથી લઈને જે પોસ્ટમાર્ટમ મીન્સ કે ડિલિવરી પછીના જે પરપીરિયમ જે 45 દિવસનો સમયગાળો છે એ સુધીનું એને જ્ઞાન હોવું જોઈએ, જ્ઞાન ધરાવતી હોય, માતા અને બાળકની સંપૂર્ણ કાળજી રાખવા સક્ષમ હોય, કે જે પણ મિડવાઇફ હોય એ માતા અને બાળક બંનેની કાળજી રાખવા માટે સક્ષમ હોવી જોઈએ, એ સક્ષમ ના હોય તો ન ચાલે। આરોગ્ય મીન્સ સમાજને આરોગ્ય શિક્ષણ આપી શકે, કે જે પણ એક સમાજ હોય એ સમાજને આરોગ્ય શિક્ષણ, પછી સારું ખરાબ જે પણ આરોગ્ય શિક્ષણ હોય એ બધું આપી શકે અને તંદુરસ્તીનું ધોરણ છે એ ઊંચું લાવી શકે એને મિડવાઇફ કહેવામાં આવે છે। આટલું હોય છે મિડવાઇફ છે આપણે કોને કહી શકીએ? તો કે આવું વસ્તુ હોય એને આપણે મિડવાઇફ કહી શકીએ છીએ। ઓબ્જેક્ટિવ એમ્સ ઓફ મિડવાઇફ, મિડવાઇફરીના હેતુઓ કયા છે એ આપણે જોઈએ। સગર્ભા માતાનું નિરીક્ષણ અને તપાસ કરી જરૂરી સારવાર આપવા માટે, હવે એનો ફર્સ્ટ હેતુ શું છે? તો કે સગર્ભા માતા હોય છે એનું નિરીક્ષણ અને તપાસ કરી અને જરૂરી સારવાર આપવા માટે, જોખમી માતાને અલગ તારવી જરૂરી પગલાઓ લઈ શકાય, કે અમુક માતા હોય છે એ જોખમી હોય છે, મીન્સ કે કોઈ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હોય, કોઈ બાળકને ડિલિવરી હોય, ડિલિવરી ઉપર હોય અને અધર પ્રોબ્લેમ પણ હોય, જેવા કે હાઈપરટેન્શન છે, ડાયાબિટીસ છે, એવા કંઈ પ્રોબ્લેમ હોય, હાઈ રિસ્ક માતા હોય, પછી બ્લીડિંગ હોય થોડા દિવસે થતું હોય, એવી જે જોખમી માતા હોય છે એને અલગ તારવી અને એને જરૂરી જે પગલાં લઈ શકાય એ માટે।
डिलिवरी वक्ते ऊभी थती तकलीफो जाणी शकाय अने निवारण लावी शकाय। घणी वखत एवुं होय के डिलिवरी समय अमुक अमुक तकलीफो थती होय, जेवी के घणी वखत एवुं डिलिवरी टाइमे खबर पड़े के बाळकने आ प्रॉब्लम छे, मधरने आ प्रॉब्लम छे, तो ए तकलीफो त्यारे ऊभी न थाय एटला माटे, अने जो तकलीफ होय तो एनुं निवारण लावी शकीए आपणे। एटले पछी छे मातृ बाळ कल्याणनी सारी सेवाओ आपवा माटे, માતા અને બાળકને બંનેને સારી સેવાઓ પૂરી પાડવા માટે IMR ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઘટાડવા માટે, જે બાળકનો જે મૃત્યુદર, જે ઇન્ફન્ટ એટલે જન્મથી લઈને એક મહિના સુધીનું હોય, 28 દિવસ સુધીનું હોય એને આપણે નિયોનેટ કહીએ છીએ, અને ત્યાર પછીનું જે હોય છે એક વર્ષ સુધીનું બાળક હોય છે એને આપણે ઇન્ફન્ટ કહીએ છીએ, તો જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે એ ઘટાડવા માટે, પછી MMR મધર મોર્ટાલિટી રેટ અથવા તો મેટર્નલ મોર્ટાલિટી રેટ છે એ ઘટાડવા માટે, ત્યાર પછી આવે છે જન્મ સમયની સારી કેર લેવા માટે, કે જન્મ સમયે કે જ્યારે બાળક જન્મે ત્યારે મધર અને બાળકની સારી રીતે કેર લઈ શકાય તે માટે, સલામત સુવાવડ કરાવવા માટે જે સ્ત્રીમાં થતા જુદા જુદા રોગોની જાણકારી મેળવવા માટે, શું છે તો કે સ્ત્રીમાં જે જુદા જુદા રોગો થતા હોય છે, ઘણી રિપ્રોડક્ટિવ સિસ્ટમ હોય છે એમાં રોગ થતા હોય, ઘણેને જે બચ્ચાની કોથળી હોય છે એમાં ગાંઠ હોય છે, મીન્સ કે યુટ્રસની અંદર ગાંઠ હોય છે, પછી યુટ્રસનું કેન્સર હોય છે, બ્રેસ્ટ કેન્સર હોય છે, અધર પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ હોય છે, એ બધા જે રોગો હોય છે એની જાણકારી મેળવવા માટે, નોર્મલ લેબર અને તેનું મેનેજમેન્ટ જાણવા માટે, કે નોર્મલ લેબર છે અને એનું તેનું મેનેજમેન્ટ શું છે એ જાણવા માટે, નોર્મલ લેબરના સ્ટેપ છે, પછી તબક્કાઓ કેટલા છે, મીન્સ કે જે સ્ટેજ છે 1, 2, 3, 4 ફર્સ્ટ સ્ટેજ છે એ માટે, તો નોર્મલ લેબર છે એના 4 તબક્કાઓ હોય છે, મીન્સ કે 4 સ્ટેજ હોય છે, ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ ને ફર્સ્ટ સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજ છે એ ડાયલેટેશન માટેનું હોય છે, સેકન્ડ સ્ટેજ છે એ ડિલિવરી માટે, થર્ડ સ્ટેજ છે એ પ્લેસેન્ટા રિમૂવ માટે હોય છે, અને ફોર્થ સ્ટેજ છે એ આપણે મધર અને બેબીનું બંનેનું ઓબ્ઝર્વેશન માટેનું હોય છે. તો આ 4 સ્ટેજ હોય છે અને ચારે ચાર સ્ટેજનું મેનેજમેન્ટ જાણવા માટે, એના માટે. પછી છે ડિલિવરી દરમિયાનની સારસંભાળ લેવા માટે, ડિલિવરી હોય ત્યારે એની બેબી અને મધર બંનેની સારસંભાળ લેવા માટે, ત્યાર પછી ડિલિવરીમાં વપરાતી જુદી જુદી દવાઓનો અભ્યાસ કરવા માટે, કે જ્યારે પણ ડિલિવરી થવાની હોય અથવા તો પહેલાં કે પછી એના માટે જે વપરાતી જુદી જુદી દવાઓ હોય છે એનો અભ્યાસ કરવા માટે, જેવી કે ઓક્સિટોસિન છે, ડિલિવરી ટાઈમે યુઝ થાય કેટલું ઓક્સિટેશન આપવું એ આપણે જાણકારી હોવી જોઈએ, ફર્સ્ટ સ્ટેજમાં કેટલું આપવું, સેકન્ડ ફર્સ્ટ ડિલિવરી હોય મીન્સ કે પ્રાઇમરી છે, સેકન્ડરી છે, તો એમાં કેટલું ઓક્સિટેશન આપવું એ પ્રમાણે આપવામાં આવે છે. પછી મધર છે, પ્રેગ્નન્ટ છે, તો એને કેલ્શિયમ, વિટામિન સી, આયર્નની ટેબ્લેટ આપવામાં આવે છે, ફોલિક એસિડની ટેબ્લેટ આપવામાં છે, ક્યારે આપવામાં આવે છે, શું કામ આપવામાં આવે છે એના માટેની જાણકારી અભ્યાસ કરવા માટે, MTP એક્ટ અને PNDT એક્ટની જાણકારી મેળવવા માટે, મીન્સ કે FTP એક્ટ અને PNDT એક્ટ છે એની જાણકારી, મીન્સ કે આ એક્ટ છે એ શેના માટે વપરાય, તો કે જે મધર પ્રેગ્નેન્ટ હોય એમાં બેબી છે કે બાબો છે, બોયઝ છે કે ગર્લ્સ છે, એ સેક્સ ડિટર્મિનેશન જે કરતા હોય છે એની જાણકારી, કે સેક્સ ડિટર્મિનેશન છે એના માટેનો એક્ટ છે એની જાણકારી મેળવવા માટે. ત્યાર પછી આવે છે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. હવે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે આખી છે એમાં બે હોય છે, એક્સટર્નલ જનેટલ ઓર્ગન્સ અને ઇન્ટરનલ જનેટલ ઓર્ગન. હવે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ નીચે મુજબના ભાગમાં વેચાયેલ છે, એક્સટર્નલ જનેટલ ઓર્ગન, ઇન્ટરનલ જનેટલ ઓર્ગન અને એસેસરીઝ ઓર્ગન્સ. હવે એક્સટર્નલ જનેટલ ઓર્ગન્સ આપણે જોઈએ, તો એમાં એક્સટર્નલ જનેટલ ઓર્ગનમાં ફર્સ્ટ છે વુલ્વા. વુલ્વા એ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનું એક્સટર્નલ જનેટલ ઓર્ગન છે, જેમાં ત્યાર પછી આવે છે મોન્સ યુબિસ. આ ચરબીનું બનેલું પેડ છે જે સિમ્ફેસિસ પ્યુબિસની ઉપરના ભાગે આવેલો હોય છે અને પ્યુબિસ
સમય પછીથી તે વાળથી ઢંકાઈ જાય છે. હવે મોન્સ પ્યુબિસ છે એ ચરબીનું બનેલું એક સિમ્ફેસિસ પ્યુબિસની ઉપરના ભાગે આવેલ હોય છે અને પ્યુબિસના સમય પછીથી તે વાળથી ઢંકાઈ જાય છે. પછી આવે છે